नमस्कार विद्यार्थी मित्रों, ज्ञानगंगा विद्यालय द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सबनु हार्दिक स्वागत छे। हूँ छू रेशमा टीचर। आजनो आपणो विषय छे आसपास पर्यावरण धोरण त्रण, जेमां आपणे पाठ एक शीखवानी शुरुआत करीशुं। पाठ एक, पूनમે શું જોયું। પૂનમ ઘરે હતી, તે બીમાર હતી। પૂનમ ઘરે હતી કારણ કે તે બીમાર હતી। આજે પૂનમ એની માને કહ્યું, માં મને આજે સારાએ જવા દો, હું છેલ્લા બે દિવસથી ઘરે છું। એટલે પૂનમ આજે એની મમ્મીને કહે છે કે મને આજે સારાએ જવા દો, કારણ કે હું છેલ્લા બે દિવસથી ઘરે છું અને હું કંટાળી ગઈ છું। આ સાંભળી તેની માએ કહ્યું, પરંતુ તને તાવ છે। આ સાંભળીને પૂનમની માં એને કહે છે કે પરંતુ તને તો તાવ આવે છે, જા બહાર ખાટલા ઉપર સૂઈ જા, બહાર ખાટલા ઉપર જઈને સૂઈ જા। પૂનમ બહાર ગઈ, ખાટલા પર સૂઈ ગઈ। પછી પૂનમ બહાર જાય છે અને ખાટલા ઉપર સૂઈ જાય છે। અચાનક તેના ચહેરા ઉપર કશું પડ્યું, અચાનક તેના ચહેરા ઉપર એટલે કે એના મોઢા ઉપર કંઈક પડે છે। તે તરત જ ગાલને અડવા લાગી, તે તરત જ એના મોઢા પર અડવા લાગી હાથથી। અરે આ શું, કોણ ચરકી ગયું? એટલે એ મોઢા પર હાથ લગાડે છે તો એના મોંમાં કશાનું ચરકેલું આવે છે, એટલે કે આ કોણ ચરકી ગયું, આ કોનું કામ હશે, કબૂતરનું કે કાગડાનું, એટલે કે આ કોણ ચરકી ગયું હશે મારા મોઢા ઉપર, કબૂતર કે કાગડો। પૂનમને આ કાગડાનું જ લાગતું હતું। પૂનમને એવું લાગ્યું કે હા, કાગડો જ મારી ઉપર ચરકી ગયો હશે। પૂનમે જોયું, તેને વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા, તેમના નામ જણાવો। પૂનમ જ્યારે ખાટલા ઉપર સૂતી હોય છે ત્યારે એ ઉપર જોઈ તો એને વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોઈ છે અને આપણે તેના નામ જોવાના છે। તો ચાલો આપણે ઝાડ ઉપર જોઈએ કયા કયા પ્રાણીઓ દેખાય છે। તો જો, કબૂતર, કીડીઓ, ખિસકોલી, કાગડો, વાંદરો, કાબર, પતંગિયા, ચકલી અને પોપટ વગેરે પ્રાણીઓ પૂનમે જોયા।